मुकम करोति वाचालम् पांगुं लंघयति गिरे यत्कृपा तमहं वन्दे परमानन्दवमाधवम् परमानन्दवमाधवम् ભગવાનને યાદ કર્યાને હવે અભ્યાસ તરફ આગળ વધીએ. બાળકો, તમે એકમ 10માં પેટર્ન બનાવતા શીખી ગયા ને, તો આજે હું તમને આ જ એકમમાં વિવિધ પ્રકારની પેટર્ન આકારોમાં ગોઠવતા શીખવવાની છું. ચાલો તો આપણે શીખીએ. જુઓ બાળકો, અહીં રૂપિયાનો સિક્કો છે. પહેલા ખાનામાં કેટલા સિક્કા છે? 1, 2, 3 છે. હવે આપણે બાજુના ખાનાના સિક્કા ગણીએ. 1, 2, 3, 4 અહીં 3 છે અને બાજુના ખાનામાં 4 છે. હવે ત્રીજા ખાનામાં હું કેટલા રૂપિયાના સિક્કા મૂકીશ? 5. તો હવે આપણે રૂપિયાના સિક્કા મૂકીએ. 1, 2, 3, 4, 5 3, 4, 5 હવે ચોથા ખાનામાં કેટલા સિક્કા આવશે? 6 આવશે. એટલે અહીં હું કેટલા સિક્કા મૂકીશ? 6. 1, 2, 3, 4, 5, 6 જો બાળકો, અહીં પેટર્ન થઈ ગઈ ને. 3, 4, 5, 6 અહીં આઈસ્ક્રીમની સ્ટીક ઊભી મૂકેલી છે. હવે બીજા ખાનામાં પણ ઊભી મૂકેલી છે અને એની સાથે બીજી ત્રાસી સ્ટીક મૂકેલી છે. હવે આપણે ત્રીજા ખાનામાં પેટર્ન બનાવતા શીખીએ. જો બાળકો, પહેલાં હું ઊભી સ્ટીક મૂકીશ. બીજા ખાના પ્રમાણે હું ફરીથી ત્રાસી મૂકીશ. હવે આપણે અહીં પેટર્ન બનાવવાની છે એટલે ફરીથી હું આ સ્ટીકને આ રીતે મૂકીશ. જો બાળકો, પેટર્ન થઈ ગઈ ને. હવે આપણે ચોથા ખાનામાં મૂકીએ. ત્રીજા ખાના પ્રમાણે હું ઊભી મૂકીશ, ફરીથી ત્રાસી મૂકીશ, ફરીથી આ પ્રમાણે મૂકીશ. હવે ચોથી સ્ટીક હું આ રીતે મૂકીશ. જો બાળકો, પેટર્ન થઈ ગઈ ને. એન એમ. જો બાળકો, અહીં 4 મીણબત્તી છે. હવે બીજા ખાનામાં જોઈએ તો 1, 2, 3 મીણબત્તી છે. અહીં તો 4 છે અને અહીં 3 છે એટલે અહીં શું થયું? 4માંથી 1 ઓછી થઈ ગઈ એટલે કેટલી થઈ? 3 મીણબત્તી છે. હવે ત્રીજા ખાનામાં કેટલી મીણબત્તી આપણે મૂકીશું? વિચારો જોઈએ કેટલી આવશે. 3માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલી થાય મીણબત્તી? 2 થાય. તો અહીંયા આપણે કેટલી મીણબત્તી મૂકીશું? 2. 1 અને 2. હવે ત્રીજા ખાનામાં આપણે 2 મીણબત્તી મૂકી છે. હવે 2માંથી ફરીથી હું 1 બાદ કરું તો કેટલી મીણબત્તી થશે? 1 થશે. તો હું ચોથા ખાનામાં 1 મૂકીશ. જો બાળકો, અહીં આપણે પેટર્ન બનાવી દીધી ને. 4, 3, 2, 1 જુઓ, અહીં આપણે પિસ્તાના છોતરાની પેટર્ન બનાવવાના છે. અહીં 1 જોડી છે, બીજા ખાનામાં 1 અને 2 જોડી છે. તો બાળકો, આ ત્રીજા ખાનામાં કેટલી જોડી થશે? 3 જોડી. ચાલો તો આપણે 3 જોડી બનાવીએ. આ 1 જોડી, આ બીજી જોડી અને આ ત્રીજી જોડ બની ગઈ ને. 1, 2, 3 હવે ચોથા ખાનામાં કેટલી જોડ બનશે? 4 જોડ બનશે. ચાલો તો આપણે બનાવીએ. આ 1 જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ અને આ
चौथी जो आपणी पेटर्न बनावी दीधी। एक बे त्रण चार जोड। તમને આકારોમાં પેટર્ન ગોઠવતા આવડી ગઈ ને? હવે આ જ આકારોમાં આપણે પેટર્ન દોરતા શીખીએ। આકારોમાં પેટર્ન। હવે આપણે પહેલા ખાનામાં જોઈએ તો કયો આકાર છે? ગોળ આકાર છે। બીજા ખાનામાં ત્રિકોણ આકાર છે અને ત્રીજા ખાનામાં ગોળ આકાર છે। તો બાળકો આ ચોથા ખાનામાં કયો આકાર આવશે? કયો? ત્રિકોણ આવશે। અરે વાહ, તો અહીં ત્રિકોણ દોરીશ। દોરાઈ ગયો। હવે ફરીથી પાંચમા ખાનામાં કયો આકાર આવશે? કયો? ગોળ। ચાલો તો આપણે ગોળ દોરીએ। અરે વાહ, તમને તો પેટર્ન બનાવતા આવડી ગઈ। નીચેના ખાનામાં જોઈએ, અહીં નાના ગોળમાં એક લખેલો છે, અહીં બે ગોળ છે અને અહીં ત્રણ ગોળ છે। તો અહીં કેટલા ગોળ આવશે? કેટલા? ચાર। ચાલો તો આપણે દોરીએ। એક ગોળ, બે ગોળ, ત્રણ ગોળ, ચાર ગોળ। હવે આમાં શું લખેલું છે? વન। એટલે આપણે આમાં વન લખીશું। અરે વાહ, એક બે ત્રણ ચાર। હવે આ ખાનામાં કેટલા ગોળ આવશે? પાંચ। ચાલો તો આપણે પાંચ દોરીએ ગોળ। એક બે ત્રણ ચાર પાંચ। અંદર આપણે શું લખીશું? વન લખીશું। જો આપણે બીજા ખાનાની પણ પેટર્ન બનાવી દીધી ને। એક બે ત્રણ ચાર પાંચ। જુઓ, અહીં ડાળખીને એક જ પાન છે। હવે આપણે બીજા ખાનામાં જોઈએ, આ ડાળખીને એક બે ત્રણ પાન છે, અહીં એક છે અને અહીં ત્રણ છે। હવે આપણે ત્રીજા ખાનાને પાન ગણીએ, આ ડાળખીને એક બે ત્રણ ચાર પાંચ પાન છે। હવે ચોથા ખાનામાં કેટલા પાન દોરીશું? વિચારો જોઈએ। જુઓ, અહીં એક છે, અહીં ત્રણ છે, એક પછી બે આવે પણ અહીં તો ત્રણ છે, ત્રણ પછી ચાર આવે પણ અહીં તો પાંચ પાન છે। તો અહીં કેટલા આવશે? કેટલા? સાત આવશે। વેરી ગુડ। પણ આ દોરતા પહેલાં આપણે એના પછીના ખાનાના પાન ગણી લઈશું। આ ડાળખીને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પાન છે। એટલે જુઓ, અહીં શું કરવામાં આવ્યું છે? એક બે ત્રણ પાન દોરેલા છે, પછી ચાર પાન દોરેલા નથી અને પાંચ પાન દોરેલા છે, છ પાન દોરેલા નથી, એટલે અહીં કેટલા પાન આવશે? સાત। આઠ નવ પાન દોરેલા છે એટલે આ ખાનામાં આપણે ડાળખી પર કેટલા પાન દોરીશું? સાત। ચાલો તો આપણે દોરીએ। એક પાન, બે પાન, ત્રણ પાન, ચાર પાન, પાંચ પાન, છ પાન અને સાત પાન। જો અહીં આપણે ડાળખીના પાનની પેટર્ન બનાવી, એક ત્રણ પાંચ સાત નવ, એટલે એક એક સંખ્યાને આપણે શું કરતા ગયા? છોડતા ગયા અને એ પ્રમાણે પેટર્ન બનાવી। હવે આ પેટર્નને આપણે ખૂબ ધ્યાનથી દોરવી પડશે। જુઓ, અહીં આડી લીટી, બે ઊભી લીટીઓ અને બે ત્રાસી લીટીનું ગળ છે। હવે આ ખાનાને આપણે બીજા ખાનામાં આ ગળને આપણે બીજા ખાનામાં જોઈશું। જુઓ, અહીં પણ આડી લીટી, બે ઊભી લીટી અને એક જ ત્રાસી લીટી છે, એટલે આ લીટીને અહીં પૂસી નાખવામાં આવી છે। હવે આપણે આ ગળને ત્રીજા ખાનામાં જોઈએ। જુઓ, અહીં બંને ત્રાસી લીટીઓ પૂસી નાખવામાં આવી છે, એટલે ફક્ત બે ઊભી લીટીઓ અને એક આડી લીટી છે। તો બાળકો વિચારો જોઈએ, આ ચોથા ખાનામાં કેવી પેટર્ન આવશે? કેવી પેટર્ન આવશે? જુઓ, અહીં આપણે આ લીટીને પણ શું કરીએ? પૂસી નાખીએ તો કઈ પેટર્ન બનશે?
આડી લીટી અને ઊભી લીટી અહીં આપણે ટપકા કરીશું. હવે આ ચોથા ખાનાની પેટર્નને આપણે ફરીથી જોઈશું. હવે હું આ લીટીને ભૂસી નાખીશ તો ઊભી લીટી થઈ ગઈ ને. જો બાળકો, પેટર્ન બની ગઈ ને. બાળકો, તમને આકારોમાં પેટર્ન બનાવતા આવડી ગઈ હશે. આ પેટર્ન તમારે ઘરે બનાવવાની છે. તમારા ઘરે કેટલીક વસ્તુઓ હશે, આ વસ્તુઓમાંથી તમારે જુદી જુદી પેટર્ન બનાવવાની છે. તમને ખૂબ મજા આવશે. બાય.